ज्ञान यज्ञ की लाल मशाल सदा जलेगी सदा जलेगी। ज्ञान यज्ञ की लाल मशाल सदा जलेगी सदा जलेगी। ज्ञान यज्ञ की ज्योति जलाने हम घर घर में जाएंगे। ज्ञान यज्ञ की ज्योति जलाने हम घर घर में जाएंगे। परम पूज्य गुरुदेव कहते के बेटा मारू साचू स्वरूप मारा साहित्य ने अंदर छे। એટલા માટે વિનંતી કરું છું કે હવે આ પાંચ દિવસ તમારા હાથમાં છે, આજનો દિવસ હવે નીકળી ગયો, લઈ આવજો આસપાસથી આજુબાજુમાંથી સગા સંબંધીઓને લઈ આવજો। સેના માટે? ગુરુદેવના સાહિત્ય માટે। ઘરમાં ચાહે તમારી પાસે ભૌતિક ગમે તેટલી સંપત્તિ હશે ને, પણ જે ઘરમાં સાહિત્ય નહીં હોય ને એ ઘરના કામો છે, લઈ જજો। અને બ્રહ્મ સરોવર જ્યારે ભગવાને કહે છે બ્રહ્મ સરોવરને સાંભળ, સ્વર્ગ સરિતા માં ગંગા, સ્વર્ગનું તમામ સુખ છોડીને જ્યારે ગયા ને, જ્યારે જતા હતા ને, ત્યારે અનેક લોકો એમને રોક્યા। કેમ રોક્યા? કારણ કે બધાએ કહ્યું કે માં તમે ધરતી પર ના આવશો, કારણ કે ધરતી પરના બધા લોકો બહુ સ્વાર્થી છે, તમને ગંદી કરી દેશે, તમને અપવિત્ર કરી દેશે, અને રસ્તામાં કેટલા બધા સંકટો આવશે, અને તમારું પાણી તમારું જળ એ ખૂબ ગંદુ કરી દેશે। માએ પરવા ન કરી, માએ કોઈનું સાંભળ્યું નહીં। અને બાકી આપણે વાર નીકળતા હોય ને, આપણે એક બે દિવસ ગુરુદેવના કામ માટે નીકળ્યા હોય, પછી કોઈ કેમ કે હવે આવું ન કરાય, ઘરમાં બેસી રહો ને, હે? અથવા તો કોઈ પણ આપણને કંઈક કહી દે, કારણ કે એમાં બહેનોમાં વધારે હોય, કઈ કહેવાય ગયું કોઈથી, તો પછી આપણને એમ થાય કે આ કામ મૂકો ને, એને કરતા ઘરે સારા। પણ એ માએ પરવા ન કરી, ચાલી નીકળ્યા। ચાલી નીકળે એટલે રસ્તામાં રસ્તો સીધો ન હોય, અધ્યાત્મનો માર્ગ સરળ નથી અને કઠિન પણ નથી। એ રસ્તા ઉપર ઘણા બધા સંકટો આવે, ઘણા બધા વિઘ્નો આવે, અને એટલે તો બધા ન ચાલે આમાં, હે? તો બધા ચાલી શકે ને, પણ હા, ભગવાનની કૃપા છે ને, ગુરુની કૃપા છે ને, એટલે ચાલી શકીએ છે, બાકી આપણી તાકાત નથી, આપણી કોઈ શક્તિ નથી। અને ત્યારે માં ગંગા ચાલી નીકળ્યા ત્યારે રસ્તામાં અનેક કંટકો કંકર પથ્થર આવતા ગયા, એ બધાને પસાર કરતા, એ બધાને દૂર કરતા કરતા માં ચાલ્યા ગયા, ચાલ્યા ગયા, ચાલે જ્યારે માં નીકળ્યા ને હિમાલયમાંથી, જ્યારે મૈયા નીકળે છે ને, ત્યારે નાની સરખી એક ધારા છે, અને એમ કરતા કરતા એ ધારા જ્યારે આગળ માં ચાલતા ગયા, ચાલતા ગયા, અને એક નદીઓ ભળતી ગઈ ગંગા મૈયા સાથે, એમ કરતા કરતા આગળ ચાલ્યા ગયા, ચાલ્યા નીકળ્યા, અને ધીમે ધીમે કરતા એમાં વિશાળ બન્યા, અને આગળ જતા એ માં ગંગા સરોવર, હે ને, સરોવરને મળ્યા, અને ગંગા સરોવર કહેવાયું, અને માં સીમા ભળી ગયા, સમુદ્રમાં ભળી ગયા। તો વિચાર કરજો કે આપણને પણ બતાવે છે કે અધ્યાત્મનો માર્ગ કઠિન જરૂર છે, પણ જ્યારે ચાલીએ છીએ ને ત્યારે ભલે એકલા હોઈએ, પણ ધીમે ધીમે કરતા ચાલતા ચાલતા અનેક બળતા જાય છે, હે ને? એ પરમ ગુરુ સત્તાએ ઘર ઘર સુધી ગાયત્રી મહામંત્રને પહોંચાડી, ગુરુદેવનો સંકલ્પ છે માનવમાં દેવત્વનો ઉદય અને ધરતી ઉપર સ્વર્ગનું અવતરણ ક્યારે થશે? દરેક માનવ પોતાની સાચી જે દિશા દ્વારા છે ને એ અપનાવશે, દરેક માનવ પોતાની અંદર દેવત્વનો ઉદય કરશે ને, ત્યારે જ આ ધરતી સ્વર્ગસમી બની શકશે। અને એટલે જ પરમ પૂજ્ય ગુરુદેવ પ્રજ્ઞાપુરાણની અંદર દેવર્ષિ નારદનું વિશેષ મહત્વ બતાવ્યું। કેમ? કારણ દેવર્ષિ નારદ કામ કરતા હતા કે જે બાળક માંથી વિખૂટું પડી ગયું હોય ને, ભગવાનથી જે અલગ પડી ગયું હોય ને, એની સાથે મિલન કરાવી દે, અને એ સાચું કાર્ય છે। અને એટલે જ્યારે સામાન્ય રીતે મેળામાં જ્યારે એક વખત બાળક ખોવાઈ ગયું,
એની માએ એને બાળકને શોધવાનો ખૂબ પ્રયત્ન કર્યો પણ બાળક ન મળ્યું. મેળાની અંદર તો કેટલા બધા માણસો હોય, બાળક ન દેખાય એટલે માં રડવા લાગી. માં આવે ત્યાં ઊભી ઊભી રડે છે એટલે એક વ્યક્તિ આવી અને માને પૂછે છે કે માં કેમ રડો છો? એટલે માં કહે છે કે મારું બાળક ખોવાઈ ગયું છે. એટલે એ વ્યક્તિ કહે કે ખબર ન પડે તો બાળકને લઈને આવો છો તો એટલું સાચવાય નહીં. સંસારમાં બધી જાતના વ્યક્તિઓ છે, કોઈ સારું પણ બોલશે અને કોઈ ખરાબ પણ બોલશે. અને અધ્યાત્મની દિશા પણ એવી છે, જો નીચે જોઈને ચાલતા હોઈશું ને તો માણસો એવું કહેશે કે સારા કામ કરો ને તો ઊંચું જોવે, હે ને? ઊંચો જોઈને ચાલીને બહાર નીકળશો એટલે એવું કહેશે કે ક્યાંક નીચું જુઓ તો બીજા બધા દેખાય, હે ને? દ્રષ્ટિ ઉપર ન રાખો. માણસને ક્યાંય નહીં પહોંચી શકાય એટલે ક્યાંક ને ક્યાંક સારું કાર્ય કરવા નીકળતા એટલે શાંતિ જ રાખવાની, હે ને? કોઈ સારું કહી દે તો ખુશ નહીં થઈ જવાનું, મારા તો બધા વખાણ કરે, ખુશ નહીં થવાનું. આપણને ખબર જ છે કે જે માણસ બોલ્યો છે ને એ કદાચ એ પણ બધાની બધાનું કોઈનું સાંભળે તો એ પણ એવું કહી દે કે વ્યક્તિ નથી સારી એટલે ખુશ ન થાવ ક્યારે. મિલે માન અપમાન પથે મેં તુમારે સબ લગે પરમ પ્રિયા. બધું સારું લાગવું જોઈએ, પછી ઘણાને જો સારું સારું કહેતો ને સારું લાગે પછી કોઈ ક્યાંક એની ભૂલ હોય ને કહી દે કે તારે ભૂલ થઈ છે તો પછી નિરાશ થઈ જાય. નહીં, બધું જ સહન કરતા શીખીએ. અને એટલે માને કહે છે કે માં તમને ખબર ન પડે બાળકને સચવાયેલું નાનું બાળક હોય, માં રડતી રહી એટલે અમે વ્યક્તિ નીકળી ગયો. બીજો વ્યક્તિ આવ્યો, પૂછ્યું કે માં તમે કેમ રડો છો? માં કહે કે આવી રીતે મારું બાળક ખોવાઈ ગયું છે, ચિંતા ના કરશો હું મેળામાં જઉં છું. એવું કહી દો કે તમારું બાળક કેવું દેખાય છે, કેવા કલરના કપડાં પહેરે છે. એટલે માં ખુશ થઈ ગઈ, મળ્યું નથી બાળક પણ ખુશ થઈ ગઈ, આશ્વાસન મળ્યું કે ક્યાંક બાળક મળશે ખરું. કહી દીધું કે આવા કપડાં પહેર્યા છે, આવું દેખાય છે. એટલે પેલો વ્યક્તિ ગયો મેળામાં, જોયું, બધી બાજુ નજર કરતો જતો હતો, જોયું એવામાં કે બાળક રડતું હતું એટલે ગયો બાળક પાસે, જોયું એવા જ કપડાં પહેર્યા છે જે માએ નિશાની આપી હતી. બાળકને કહ્યું કે બેટા કોને શોધે છે? માને, રડીશ નહીં, ચાલ તને મેળામાં ફેરવવું બધે અને પછી તને મા પાસે લઈ જાઉં છું. બાળકને બધે ફેરવી લીધું, બધે આનંદ કરાવ્યો, બધું ખવડાવ્યું પીવડાવ્યું અને પછી જ્યાં એની માં ઊભી હતી ત્યાં બાળકને લઈને ગયા. દૂરથી જેવું બાળકને જોયું એ માએ અને માં ખુશ થઈ ગઈ, બાળકને લઈ લીધું, એને ભેટી પડી, રડવા લાગી. અને એટલી વારમાં માનું ધ્યાન જે વ્યક્તિ લાવી હતી ને બાળક એની પાસે ગયું. હવે વિચાર કરજો કે માં આશીર્વાદ આપવા હોય તો કોઈ વ્યક્તિને આપે કે જેને બાળક મેળવી આપે છે. માં ખૂબ આશીર્વાદ આપવા માંડી તો ઠીક એવી જ રીતે દેવર્ષિ નારદનું પણ કાર્ય હતું કે જે બાળક ખોવાઈ ગયું છે, માંથી વિખટું પડેલું છે ને એની સાથેનું મિલન કરાવવું. અને આપણને બધાને પણ કામ સોંપ્યું હોય ને તો એ જ સોંપ્યું છે કે જગત જનની માં જગદંબા માં ગાયત્રીની સાથે આ વિખૂટા પડેલા તમામ સંસારના જીવાત્માઓનું માની સાથે મિલન કરાવવું. આ પણ છે એક જનકલ્યાણનું કામ, હે ને? આ જેવી રીતે મેળામાં બધી ચમક દમક જોવામાં બાળક જેવું માને ભૂલી ગયું, બધું જોવા લાગ્યું, એમાં એને આનંદ મળ્યું, એવી જ દશા આપણી બધાની છે. આ સંસારને જોવામાં એટલા બધો આનંદ આવે છે, એ બધાની સાથે રહેવાનો એટલો બધો આનંદ આવે છે કે આપણી માં છે ને એને ભૂલી ગયા. અને એ આપણને યાદ કરાવે છે કે જ્યારે ઊંચી ટેકરી ઉપર ભક્તનું ભગવાન સાથે માની સાથે મિલન કરાવનાર એ પગદંડી રસ્તો છે. જ્યારે ઊંચી ટેકરી ઉપર માં બિરાજમાન છે, જુઓ હંમેશા શક્તિ હોય ને એ બધી ઉપર હોય, ઉપર ચડીને જવું પડે. અને એટલે પરમ પૂજ્ય ગુરુદેવે નારી શક્તિ વિશેષ મહત્વ આપ્યું છે, નારી જાગરણ અભિયાન ચલાવ્યું. અને એક વખત જ્યારે એ ટેકરી ઉપર ઊંચી મંદિર ઉપર રહેનારી માં, મંદિરમાં બિરાજનાર માં એક વખત પગદંડી એટલે રસ્તાને કહે છે કે માંગ,
તારે માંગવું હોય ને મારી પાસે માંગ, કારણ કે તું તો છે. તું જ્યારે તારો રસ્તા ઉપરથી જ્યારે મારા ભક્તો આવે છે ને ત્યારે મારા દર્શન કરે છે. એટલે પગદંડીએ કહ્યું, માએ કહ્યું કે પગદંડીને કહે કે તું માંગ તારે માંગવું હોય. ત્યારે પગદંડી જવાબ આપે છે કે માં, મારું તો સૌભાગ્ય કહેવાય કે આજે તારા અનેક શ્રદ્ધાળુ ભક્તો, અનેક એવા તને મળવા માટેના વિખુટા પડેલા અનેક બાળકો આજે તને મળવા માટે થઈ અને મારા પર જ્યારે ચાલીને જતા હોય તો એનાથી મારાથી બીજું સૌભાગ્ય મારું કયું હોય માં. અને એ વાત બતાવતા પરમ પૂજ્ય ગુરુદેવ કહે કે બેટા, બસ હું તમને એ જ વાત બતાવવા માંગુ છું કે કદાચ આપણો આ સંસારની અંદર કોઈ ઉપયોગ કરી લે ને તો એવું ના માનતા કે આને મારો ઉપયોગ કરે છે. હા ચોક્કસ, એની દ્રષ્ટિએ ભલે આપણને એના પ્રત્યે જેવું લાગતું હોય એવું, પણ જે પણ કાંઈ થાય છે ને એ બધું સારા